છોકરા વાળા હોય, નાના છોકરા પેટ ભરતા હોય ને એને દેવા. ચલો ફ્રેન્ડ્સ, ફાઇનલી અત્યારે ઉપર આવી હતી વિડીયો બનાવવા માટે ખાસ, કેમ કે સવારના વહેલાના આજે ઉઠી ગયા છે ને આજે જવાનું છે જળ ઝારવા માટે. તો માથું બાથું ધોઈને પીનું નીકળતું લઈને જવાનું હોય છે. તો મારા વાળ મોટા છે તો મમ્મી કે આપણે ઘરેથી બાંધીને જઈશું. તો હાલ તો એવું બધી રસમ હોય છે, વાળ કોરા હોય એટલે ભીના કરીને જવાના, નીતરતા લઈને જવાના હોય છે, ને જે શ્રીમંતના કપડાં હોય છે પહેરવાના હોય છે, બધી વસ્તુ પહેરવાની હોય છે. તો હાલ તો આજે વહેલા જાગી ગયા હતા, તો વહેલા જાગીને પાણી આરાધી તો કરી ચાંદલો ને એવું કરીને જવાનું હોય છે, એવું બધું હોય છે. તો હાલ તો એ બધી રસમ થઈ ગઈ છે, હવે જવાનું સીધું આપણે કૂવે, જ્યાં કૂવો હોય ત્યાં જળ ઝારવા માટે. તો હાલ તો જાણું હતું તો આ યાદ આવી, ચાલો મેં વિડીયો ક્લિક કરી લઉં. તો હાલ તો હું પણ રેડી થઈ ગઈ છું. તો હવે તો ખાલી માથું બાંધવાની જરૂર છે, માથું પણ નીતરતું છે ને આથી નીતરતું માથું લઈને જવાનું, ત્યાંથી નીતરતું બાળકિયું લઈને આવવાનું છે, જે કમરમાં લઈને આવવાનું હોય છે નીતરતું બાળકિયું લઈને આવવાનું. તો વાળને કોરાય નહીં કરવાના ને ઓળવાના એની એવી રીતે લઈને જવાના હાવ નીતરતા. તો હાલ તો હું પણ રેડી થઈ ગઈ છું, નાઈ ધન કમ્પ્લીટ થઈ ગઈ છે. તો સારું, ચાલો ફ્રેન્ડ્સ તો આપણે ત્યાં જઈએ. અને એક વિધિ તો એની ઘરની તો પતાવી દીધી પણ ભૂલાઈ ગયું મને, અને હવે આપણે ત્યાંની વિધિ તમને બતાવશું. તો સારું, ચાલો તો હવે જઈએ, નીકળીએ, પછી પાછું મળશું ત્યાં જઈએ. અને રીતિબેન ની ટીંગલી હૂતી છે ને અમારી ટીંગલી પણ હૂતી છે, એ બેન હજી હુવાની તૈયારી કરે છે અને અમારી બેન સુઈ ગયા છે. કોને છોકરા વાળા હોય, નાના છોકરા પેટ ભરતા હોય ને એને દેવા છે, એટલે 13 જણા ને દેવાનું. હા, 13 જણા ને 13 વસ્તુ દેવાય છે. તો આટલી વધી બીજી દેવાઈ ગઈ છે, બીજી દેવાઈ ગઈ એટલી બાકી રહેશે, એટલા ને દેવાની, એટલા છોકરા વાળા ને દેવા જવાના. કાજલભાઈ બેન, ભાવિકા ભાઈ બેન, તો કેટલા વધે? તો હજી બે. હાલો જાઓ, દી આવો, દી આવો. હા, પૂરા થઈ ગયા. 13 હોય છે, 13 બધાને દેવાના, જે એને નાના છોકરા હોય એમાં રીધિબેનને છે નાની ટીંગલી એટલે રીધિબેનને દેવાનો. એક દિવસે જળઝારવા જવાનું હોય છે એટલે જળઝારવા ગયા હતા અને જળઝારીને આવતા રહ્યા છીએ, અને ત્યાંની વિધિ પણ તમને બતાવી છે. બહુ જાજી તો નહીં પણ ત્યાં જઈને વાળ છૂટા કરવાના હોય, નીતરતા વાળ લઈને જવાના હોય છે, બાળકિયું લઈને જવાનું હોય છે, એવું બધું હોય છે, પાણી ને એવું બધું. તો ત્યાં એવું બધું કર્યું હતું પણ અમુક રસમ નથી લીધી ને અમુક આ યાદ આવી ગઈ તો લીધી છે. તો હાલ તો અમે જળઝારીને આવતા રહ્યા છીએ અને કમરમાં બાળકિયું ભીનું કરીને નીતરતું લાવવાનું હોય છે, ને 13 જે સોપારી ને કમર કાકડી રૂપિયો અને દોરો ને એવું બધું હોય છે, એ બધો જે છોકરાવાળા હોય નાના છોકરા જે, તો એના માટે હોય છે, નાના છોકરાવાળાને દેવાના હોય છે. તો એ 13 વસ્તુ એક બધી વસ્તુમાં એક દેવાની. તો હાલ તો આપણે દીદીબેનને પણ આપી દીધી ને બાકી બધા છોકરા હોય એને પણ આપી દીધી છે. અને હવે આપણે આવ્યા છે કપડાં ચેન્જ કરવા, કેમ કે હવે છે ને ઢીંગુબેન હમણાં જાગી જશે,
એટલે પછી એને આ બધું કવડશે એટલે ફટાફટ ચેન્જ કરી નાખીએ. તો સારું, ચાલો ફ્રેન્ડ્સ, તો પછી પાછા મળીએ. ચાલો ફ્રેન્ડ્સ, ફાઇનલ કપડાં ચેન્જ કરીને સ્ટીચ થઈ ગયા છીએ અને હવે આપણે જઈશું નીચે. તો નીચે ઢીંગુબેન જાગી ગયા છે. ઢીંગુબેનની ઊંઘ અત્યારે એવી હોય, ઘડીકમાં જાગી જાય ને ઘડીકમાં સૂઈ જાય. તો હાલ તો આપણે નીચે જઈએ, નીચે જઈને અને ઢીંગુબેન આગળ જઈએ. અને તમે ત્યાં સુધી કાલે એના પપ્પા આવ્યા હતા, શૈલેષ આવ્યા હતા. તો ઢીંગલુને રમાડવાય છે અને ગુંદર દેવાય છે, કારણ કે બધા લોકો સુરત છે એટલે શૈલેષને આવવું પડ્યું. તો થોડા દિવસમાં બધા લોકો લાડવા લઈને પણ આવવાના છે. તો હાલ તો શૈલેષ પણ કાલ બપોર પછી આવ્યા હતા બપોરના ટાઈમે. તો ઢીંગુને રમાડવાય છે અને ગુંદર દેવાય છે, ત્યાં સુધી તમે એકલી જોઈ લો, પછી પાછા આપણે મળીએ. દીદી ખાય છે, મોટી દીદી શેષ મલાઈ ખાય છે. મલાઈ કોપરું થઈ ગયું છે તરોપામાંથી, કા મલાઈ ખાસ ને. તો એની મમ્મી ગઈ છે ગામમાં વસ્તુ લેવા અને ત્યારે વાગી ગયા છે 4 બપોરના, સોરી સાંજના. અમારી બેન ખાવા મળ્યા છે ને તરોપાને પાણી પીધું, એવું હરતું પાણી પીતી જાય ને શેષ ખાતી જાય છે. અને અમારે આ બેન જો સુતા છે, નિષ્ઠા બેન. હેલો ફ્રેન્ડ્સ, અમારા રિધિ માસી આવી ગયા છે ગામમાં જઈને. શું લાવ્યા રિધિ માસી? જો કાઢી કાઢીને ઢગલો કરવા મળ્યા છે છોકરાઓનું બધું. કાઢવા જ મણો પૂરું થઈ ગયું. સરસ ચણિયા ચોળી છે કોની? ઠીક, હાથ નકરા છે ને દબાણ, ડુબલીન, કંપાસ ને નાસ્તા ડબ્બો એવું બધું છે. આ ભરત વાળી ચણિયા ચોળી છે, દોરી કઢાવી છે. ઠીક, ભરત ભરવાનું ખાલી. સરસ, તે આ ઠેકો પોકડી મૂકવાનું છે. ચલો ફ્રેન્ડ્સ, રિદ્ધિબેન બજાર, રિદ્ધિબેન બજારમાં જઈને આવતા રહ્યા છે. એને બધી વસ્તુ લેતા આવ્યા છે જે કંઈ લાવવાનું હતું એ. અને એમાં ઢીંગલુબેન સૂઈ ગયા હોતી છે. ચિરાગ મામા આવી ગયા છે, ટાઈમ થઈ ગયો એટલે નહીં ચિરાગ મામા. અને હવે આ બધું મૂકશે અને એમાં દીકો હજી સૂતો છે. ઢીંગલો એમ જાગશે ને આ. સારું, ચાલો ફ્રેન્ડ્સ, તમારે રીતિ માસીને બધું આ બધું ઠેકાણા પડાવી દઈએ. હવે અમારું છે, અમારે ઢીંગલી હાટું શું લાવ્યા એ તો દેખાડો. કેમ ગયા પણ હમણાં કાક તું કેસી તીને લાવી ને હમણાં તું દેખાડતી. હા તો લાવો, દેખાડો અમારે ચોળીનું નજરિયા ને એવું. અમારા ઢીંગલીના નજરિયા ને એવું લાવ્યા છે. હવે એના રીધિ માસી, ચલો નજરિયા લાવ્યા છે. તો બેનને પહેરાવી જ દેવાના છે, કેમ કે દોરા રહેવા નથી દેતા, દોરા કાઢ નાખે. બે બેડુડા છે, બોટલ નો ઢગલો કર્યો. રીધિબેન બોટલ નો ઢગલો કર્યો છે. ઠીક, ચલો ફ્રેન્ડ, ઠીક એ વિષુ નું છે.
પછી કાવ્યાનું બેગ ક્યાં ગઈ? બેગ અંદર પડી છે. બ્રશ લેતા જ એમ ને. સારું ચાલો ફ્રેન્ડ, તો પછી પાસે થોડી વાર રેડ મળશું, કેમ કે બેન તો સુતા છે, જાગશે એટલે મળીએ. ચલો ફ્રેન્ડ, ફાઇનલી આજનો વિડીયો અહીં પૂરો કરશું. વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.